અસલામ અલેકુમ બાળકો, ધોરણ પાંચ માં હવે આપણે આગળ જોવાનું છે પ્રશ્ન 2 ની અંદર દાખલા નંબર જે 4 છે અને અસાઇનમેન્ટનું પેજ નંબર છે 60. તો 60માં એવું કહે છે કે તમારો જે નકશો 2 છે, નકશા 2 માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? તો તમારા નકશા અંદર જોવાનું તો શું આવશે? તમે જોશો ને જ્યારે નકશો, તો બ્લેકબોર્ડની એકદમ સામે તમને ડિસ્પ્લે બોર્ડ દેખાશે. જુઓ, આ બ્લેકબોર્ડ છે અને આ એની સામે તમને ડિસ્પ્લે દેખાશે. પછી નકશો જે 2 છે એમાં દરવાજાની સામે શું છે? તો કે બારી. જો દરવાજાની સામે શું છે? બારી. તો આ રીતે તમારા નકશો 1 કે નકશો 2 તમારે જોઈને જવાબ આપવાના છે બાળકો. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પછી નકશો 1ના આધારે હા કે નામાં જવાબ લખો. ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી નકશા 1માં જોવાનું. હા, હોલ જોઈ શકશે. તો જો ધોરણ 1 અહીંયા છે, આ નકશો 1 છે. આ રહ્યો. હવે એમાં તમને એવું કહે છે કે ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી, ધોરણ 8 અહીં છે, તો અહીંયા તમને વચ્ચે 7 આવી જશે, એટલે હોલ જોઈ શકશે? તો કે ના. પરંતુ બીજો પ્રશ્ન છે કે જે 5માં બેઠેલો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે? તો કે હા, એને અહીંયા જ છે, પાછળ જ છે, એટલે એ જોઈ શકશે. તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ સમજીને આપવાના છે, બરાબર છે? હવે બીજું છે કે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ. પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, એટલે 1 જ કિલોમીટર સમજવાનું છે. અહીં તમને બધું આપેલું છે. સમીરાનું ઘર છે, પછી 3 સેમી, પછી જુઓ મંદિર 14 સેમી, પછી હોસ્પિટલ ને રેલવે કોલોની, આ બધું એના પરથી તમારા પ્રશ્ન જવાબ આપવાના છે. કોલોની ગેટથી સેક્ટર 5 સર્કલ કઈ દિશામાં છે? બોલો. તો કઈ દિશામાં આવશે? જોઈ, ઉત્તર, દક્ષિણ. તો સેક્ટર 5 અહીં છે, એટલે દક્ષિણ દિશા આવશે. પછી હોસ્પિટલથી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર, તો હોસ્પિટલથી છેક રેલવે સ્ટેશન સુધીનું અંતર તમારે સમજવાનું. અહીંયા 1 જ કિલોમીટર એટલે 21 થતું હશે. તો અહીંયા તમને કીધું છે પ્રમાણમાં કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, એટલે 21 કિલોમીટર આવે છે. પછી જો તમે સેક્ટર 5 સર્કલથી ડેરી તરફ જાઓ તો કઈ તમે કઈ દિશામાં જશો? તો ડેરીથી તમે જશો ને તો પશ્ચિમ દિશા આવશે, બરાબર છે? કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા આવશે. હવે સેક્ટર 4 સર્કલથી વધુ નજીક શું છે? મંદિર કે રેલવે સ્ટેશન? તો કે રેલવે સ્ટેશન. તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. હવે તમને અહીંયા એવું કહે છે કે કોષ્ટક પૂર્ણ કરો. 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, તો 15 કિલોમીટર. હવે શું આપ્યું છે? 2 વસ્તુ કઈ આપી છે? કિલોમીટર, કિલોમીટર. 1 કિલોમીટરે 1 સેન્ટીમીટર, તો 15 કિલોમીટરે કેટલા? આ રીતે પદ મૂકવાનું. જે વસ્તુ સરખી હોય એક બાજુ, જે શોધવાની હોય એ બાજુ પર જાય. તો ક્રોસમાં ગુણાકાર, એટલે કેટલા આવશે? 15. પછી બીજું છે 2 સેમી બરાબર 1 કિલોમીટર. અહીંયા શું સેમી આપ્યા છે, ચાલો બરાબર. તો 2 સેમીએ 1 કિલોમીટર, તો 40 સેમીએ કેટલા? તો 40 × 1/20, 20 × 2 = 40, બરાબર છે? કેટલા આવે છે? 2 સેમીએ 1 કિલોમીટર, અરે 2 સેમીએ 1 કિલોમીટર, હા 2 છે, સોરી મીંડું નથી, એટલે આપણે કેટલા આવશે? 2 × 20 આવી ગયા. પછી શોધવાનું જે હોય ને એ સાઈડ ઉપર જાય. સેમી અહીંયા કિલોમીટર, કિલોમીટર. તો 1 કિલોમીટરે 3 સેમી, તો 45 કેટલા? તો 45 × 135, બરાબર છે? હવે અહીંયા છે 1/2 સેમીએ 1 કિલોમીટર, તો 50 સેમીએ કેટલા? લેજો, આ 50 × 1, અને જે આ 1/2 છે ને, એટલે એકડો નીચે રહેશે તો બગડો ઉપર જશે ગુણાકારમાં, એટલે 50 × 100 અપૂર્ણાંક છે. એટલે પછી 1 સેન્ટીમીટર
હવે કિલોમીટર કિલોમીટર તો 1.5 કિલોમીટરે 1 સેમી તો 60 કિલોમીટર એટલે 60 ગુણ્યા 1 હવે જે આ 15 છે એ અહીં આવશે તો 15 ની દશાંશીનો કા નાખે તો 10 ઉપર જતા રહેશે 15 4 60 4 10 40 બરાબર તો આ રીતે તમારે દાખલા ગણવાના છે જે બે આ વસ્તુ સરખી આપી છે સેમી સેમી તો 1 સેમી એ 10 કિલોમીટર તો 25 સેમી એ કેટલા 25 ગુણ્યા 10 250 પછી એ જ રીતે નીચે 3 કિલોમીટર એ 1 સેમી તો 66 કિલોમીટર એ કેટલા 66 ગુણ્યા 1 આ છેદમાં 3 જશે 3 2 6 3 2 6 22 બરાબર છે અહીંયા શું છે કિલોમીટર સેમી તો 4 સેમી એ 1 કિલોમીટર તો 12 સેમી એ કેટલા તો 12 ભાગ્યા 4 4 તરી 12 મેઇન તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે જે બે વસ્તુ આપી હોય એથી પદ મુકાય અને શોધવાની હોય એક વસ્તુ તે બાજુ ઉપર જાય બરાબર પછી ક્રોસમાં ગુણાકાર થાય ઉપર નીચે રકમ નીચે જાય એટલે ભાગાકારમાં આવે તો અહીંયા છે બરાબર હવે તમને અહીંયા કે છે પ્રશ્ન બે ક માગ્યા મુજબ કરો નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાશે તે દોરો ચાલો હવે આ જે છે આ ચિત્ર જે તમને આપ્યું છે ગહન ચિત્ર એ કેવું દેખાશે ઉપરથી અને સામેથી જોતા એ તમારે સમજવાનું છે પણ આજના માટે આટલું જ અલ્લાહ હાફિઝ બાળકો